शिक्षा का अधिकार विकलांग बच्चों को मुफ्त में शिक्षा प्राप्त करने की गारंटी देता है और शारीरिक मानसिक विकलांगता से ग्रस्त बच्चे के लिए खास शिक्षक की व्यवस्था भी की गई है और उनके वो आसानी से शिक्षा प्राप्त हो उसके लिए किट भी दी जाती है। लेकिन गुजरात राज्य के सुरेंद्रनगर जिले के कानपुर गांव की प्राथमिक शाला में शारीरिक मानसिकता से ग्रस्त विकलांग बच्चे को आज तक कोई भी सुविधाएं प्राप्त नहीं हुई। आठवां आई है तेरी पावर तो नहीं का है क्या एम नम पास कर दे देखा है तो लखवासन दिव से सेद सेद देखा है सो पने हम नजीक से देखा है कछेरे से देखा तो नजीक से પછી લખવાનું વાંચવાનું ને એવું કઈ કામ કરવું હોય તો એ દેખાય મોટા અક્ષર દેખાય અને નાના અક્ષર હોય તો ન દેખાય ચોપડી ના દેખાય અહીંયા કઈ ધ્યાન જ દેવામાં નહીં આવ્યું એક બાજુ બેઠી બે રહી તમે તમારી રીત છે નજરે જોઈ લેજો તમે અત્યારે સ્કૂલે જાઓ ને તમે તમારી નજરે જોઈજો કઈ રીતે હાલ છે તને શું આવડે વાંચતા લખતા કક્કો એકડા વિદ્યાર્થી મારી રૂમ માં છે એ વિદ્યાર્થી ને અત્યારે જે માનસિક રીતે ક્ષમતા ઓછી હોય બુદ્ધિઆંક ની એ રીતની એને તકલીફ છે એમ એવું છે કે સરકાર તરફથી પ્રવાસી શિક્ષક એ વિદ્યાર્થીઓને ભણાવવા આવે છે પરંતુ હું જ્યારથી આવી ત્યારથી મેં શિક્ષકને જોયા નથી કાનપુર શાળામાં વિકલાંગ બાળકોને શું સુવિધા મળે છે આમ તો મળતી હતી એમને ગ્રાન્ટ આવતી હતી અલગથી એમને રમત ઉત્સવ હોય ત્યારે છોકરાને આ લઈ જતા હતા કીટ મળતી હતી છેલ્લા કેટલા વર્ષથી અમને કોઈ જ ખબર નથી એમના વિશે શિક્ષા કા અધિકાર આરટી કે તહેત પ્રાથમિક સ્કૂલો કે બચ્ચો કે લીએ જો સુવિધાએ પ્રાપ્ત હોની ચાહીએ વો આજ નહીં મિલને કી વજહ સે આઠવી કક્ષા મેં પડતી હુઈ બચ્ચી કો દૂસરી કક્ષા મેં પડતે બચ્ચો કા હી જ્ઞાન હે ઉસકો યે સબ સુવિધાએ પ્રાપ્ત હો ઓર કોઈ શિક્ષક કી વ્યવસ્થા હો ઉસકે લીએ આપ સબ જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીડી કનાની કો કોલ કરકે દબાવ બનાઈએ ઉનકા નંબર હે 9909 702 19 મેં હું નીરુ રાઠોડ ઇન્ડિયા નડકેલી